आज आप धीस एंड ढोज धीस एंड ढोज ए शीखीशू बराबर धीस एंड ढोज टी एच ई एस ई धीस अने टी एच ओ एस ई ढोज आ धीस अने ढोज शू छे तो धीस आप सीखी गया टी एच आई एस धीस आप सीख्यू बराबर एनु थसे आ अने आ एनु बहुवचन छे बराबर आ एक वचन में वपराय तो आ धीस बहुवचन में वपराय टी एच ई एस ई धीस एम सेमा वपराय बहुवचन एनो अर्थ पण आ थाय छे हवे आ एकज वस्तु माटे वपरातुं हतुं हवे आ एक करता वधारे वस्तु होय एना माटे वपराय छे पछी छे धेट धेट पण आपणे शीख्या बराबर धेट एटले पेलू अने एनु बहुवचन ढोज थाय टी एच ओ एस ई ढोज ढोज एटले पेला आ दूरनी वस्तु माटे एकज एक वचन में वपरातुं हतुं अने आ दूरनी वस्तु माटे ज वपराय पण बहुवचन में एटले घणी बधी वस्तुओ होय तो एना माटे हवे दूर आपणे घणा बधा झाड देखाता होय तो शू आपणे शू कहीशुं ढोज आर ट्रीज शू ढोज आर ट्रीज एटले पेला झाड छे वृक्षो छे एवं कहीशुं पेला ज वृक्षो छे एवं कहीशुं हवे अहीं जुओ धीस धीस एटले आ धीस कहेवाशे अने आ धीज कहेवाय ज बोलाय पाछळ बराबर बन्नेनो अर्थ सरखो छे गुजरातीमां बन्ने आ एनो गुजराती अर्थ आ थाय छे बराबर पण आने धीस कहेवाय अने आ धीज कहेवाय धीसनुं बहुवचन धीस आ पूछाई शके बहुवचन करो एमां पण पूछाई शके तो धीसनुं बहुवचन करवू होय तो धीस करवानुं पछी डेट डेटनुं बहुवचन ढोज थाय आ डेट एक वचन धीस अने डेट एक वचन माटे वपराय अने धीस अने ढोज बहुवचन माटे वपराय एटले एक करता वधारे वस्तुओ के पक्षीओ के प्राणीओ होय एना माटे वपराय बराबर छे हवे धीस अने डेट नी जोड़े शुं आवतुं हतुं ईज आवतुं हतुं एक वचन में बराबर हवे धीस अने ढोज जोड़े शुं आवशे क्रियापद आर आवशे ए आर ई आर बहुवचन माटे बराबर हवे आ खबर पड़ी गई कि धीस अने ढेट में आ जोड़े आपणे ईज वापरता था हवे धीस अने ढोज जोड़े शू आवशे आर आ ध्यान राखजो बराबर आमां तमने कन्फ्यूजन नहीं थाय एक वचन होय एक ज वस्तु आपेली होय तो धीस ढेट जोड़े ईज वापरवानुं अने ए अने एन वपरातुं हतुं ज्यारे धीस અને ધોસ જોડે આર વપરાય પણ આની જોડે એ અથવા એન વપરાતું નથી બરાબર એ અથવા એન વપરાતું નથી હવે એક બીજો શબ્દ પણ જોડે શીખી લઈએ આપણે ઈટ ઈટ એટલે તે વસ્તુ પ્રાણી પક્ષીઓ માટે વપરાય એક વચનમાં બરાબર જેમાં ધીસ વપરાતું હતું તેવી રીતે ઈટ પણ વસ્તુ પ્રાણી પક્ષીઓ માટે વપરાય એક વચનમાં અને તેનો ગુજરાતી અર્થ થાય છે ઈટ અને ઈટ સાથે ઈઝ આવે છે બરાબર અને ઈઝ જોડે એ કે એન પણ મુકાય છે આર જોડે મુકાતો નથી હવે આપણે આપણી સજાય પોથીમાં જોઈએ જો અહીંયા આપણને પ્રશ્ન પૂછેલો છે વોટ દ્વારા પ્રશ્ન પૂછે પ્રશ્ન પૂછવા માટે વોટ બરાબર તો અહીંયા પૂછેલું છે વોટ આર ધીઝ બરાબર ધીસ એટલે આ શું છે તો અહીંયા જવાબ આપ્યો ધીસથી પૂછ્યું એટલે અહીંયા ધીસ જ લખવાનું ધીસ આર પેન્સિલ્સ પાછળ પણ એસ લાગેલો છે આપણે આ શીખી ગયા છે બરાબર એસ લગાવવાનો પહેલો નિયમ આપણે બહુવચન કરોમાં શીખ્યા છે કે અહીંયા પેન્સિલ પણ જુઓ એક કરતાં વધારે છે એક બે ને ત્રણ પેન્સિલ છે એટલે અહીંયા આવશે ધીસ આર પેન્સિલ્સ શું આવશે જવાબ These are pencils, બરાબર What are these? તો એનો જવાબ These are pencils. જુઓ અહીંયા એક એન મૂકેલું નથી એવી રીતે બીજું જોઈએ તો What are those? What are those? એટલે પેલા શું છે
અહીંયા બોલનું ચિત્ર છે, જુઓ એ પણ વધારે છે. તો આવશે ધોઝ આર બોલ્સ. શું આવશે? ધોઝ આર બોલ્સ. બોલની જોડે એસ લાગેલું છે કારણ કે એક કરતાં વધારે બોલ છે. હવે અહીંયા જુઓ, આ ટ્રીઝ આપેલી છે બરાબર. તો ટ્રીઝ આપણાને એક કરતાં વધારે ટ્રીઝ છે. તો અહીંયા પ્રશ્ન પૂછેલો, વોટ આર ધીઝ. શું પૂછેલું છે? વોટ આર ધીઝ એટલે આ શું છે. તો ધીઝ છે તો અહીંયા ધીઝ લખવાનું. ધીઝ આર ટ્રીઝ. શું થશે? ધીઝ આર ટ્રીઝ. અહીંયા પણ એસ લગાવવાનો કારણ કે એક કરતાં વધારે છે. હવે અહીંયા પાછળ જુઓ, વોટ આર ધીઝ. અહીંયા પણ પૂછેલું છે વોટ આર ધીઝ, આ શું છે. તો ધીઝ આર ક્રેયોન્સ. ક્રેયોન્સ એટલે કલર્સ. તમે જે કલર વાપરો છો, મિનિયા કલર બરાબર, એ કલર્સને ક્રેયોન્સ કહેવાય. તો ધીઝ આર ક્રેયોન્સ બરાબર. વધારે છે ને, જો ત્રણ છે એટલે અહીંયા આર વાપર્યો અને પાછળ એસ લગાવ્યો, ક્રેયોન્સ બોલાય. હવે અહીંયા વોટ આર ધીઝ, ફરી ધીઝથી પ્રશ્ન પૂછ્યો આપણને. તો વોટ આર ધીઝ, આ શું છે. તો અહીંયા બુક્સ છે આ બધી. તો ધીઝ આર બુક્સ. શું પૂછ્યું અહીંયા? ધીઝ આર બુક્સ. હવે આ ચોથા નંબરનું જુઓ, અહીંયા પણ વોટ આર ધીઝ. શું પૂછેલું છે? વોટ આર ધીઝ. તો અહીંયા પેન્સ છે, ઘણી બધી પેન છે એટલે અહીંયા આવશે પેન્સ. તો વાક્ય બનશે ધીઝ આર પેન્સ. ધીઝ આર પેન્સ. હવે અહીંયા જુઓ નીચે, વોટ આર ધોઝ. વોટ આર ધોઝ. જો આ બેટ નાના દેખાય છે, દૂર છે એટલે અહીંયા ધોઝ વાપર્યું છે. આ પેન નજીક છે બરાબર, એટલે ધીઝ વાપર્યું. જો બેટ તો પેન કરતાં મોટું હોય ને, પણ એ પેન કરતાં નાની સાઈઝ અહીંયા આપણને ચિત્ર આપેલું છે. તો એ દૂર મૂકેલા છે એટલે ધોઝ આર બેટ્સ બરાબર. ધોઝ દૂરની વસ્તુઓ માટે અને ધીઝ નજીકની વસ્તુઓ માટે, પાસેની વસ્તુ માટે. તો ધોઝ આર બેટ્સ બરાબર. અહીંયા પણ એસ લાગ્યો અને ધોઝની જોડે આર લગાવ્યો છે એટલે ધીઝ અને ધોઝ જોડે આર વાપરવામાં આવે છે. પછી નીચે જુઓ, વોટ આર ધોઝ. વોટ આર ધોઝ, અહીંયા છે બર્ડ્સ આપેલા છે, પક્ષી આપેલું છે. તો એક બેન ત્રણ પક્ષીઓ છે એટલે શું થશે? ધોઝ આર બર્ડ્સ. શું આવશે જવાબ? ધોઝ આર બર્ડ્સ. બર્ડ્સ એટલે પક્ષીઓ બરાબર. નીચે છે વોટ આર ધોઝ. વોટ આર ધોઝ, દૂર છે એટલે ધોઝ વાપર્યું. તો ધોઝની જોડે આર એટલે ધોઝ આર રોઝીસ. શું આવશે? ધોઝ આર રોઝીસ એટલે ગુલાબના ફૂલ. ગુલાબના ફૂલ, એને રોઝ કહેવાય, પાછળ એસ લાગે એટલે રોઝીસ થશે. હવે નીચે જુઓ, ધોઝ આર વોટ, સોરી, વોટ આર ધોઝ. વોટ આર ધોઝ બરાબર. ધોઝથી પ્રશ્ન એટલે ધોઝ પહેલાં લખવાનું, પછી એની જોડે આર આવે એટલે આર મૂકી દેવાનું. આર એટલે એકલો આર નહીં, એ આર ઈ બરાબર. આરનો સ્પેલિંગ કેવો આવશે? એ આર ઈ બરાબર, એને આર કહેવાશે. ધોઝ આર બોટલ્સ, બી ઓ ડબલ ટી એલ ઈ એસ, બોટલ્સ. પાછળ એસ લાગ્યો કેમ કે બોટલ ત્રણ છે એટલે પાછળ એસ લાગ્યો છે એટલે ધોઝ આર બોટલ્સ બરાબર. હવે નીચે નવમું જોઈએ આપણે ચિત્ર. અહીંયા તમને કાઇટ્સ આપેલી, કાઇટ્સ એટલે પતંગ બરાબર. તો અહીંયા વોટ આર ધોઝ એવો પ્રશ્ન પૂછ્યો છે. વોટ આર ધોઝ, તો ધોઝ પૂછ્યો, ધોઝ વડે પૂછ્યું એટલે એનો અર્થ થયો પેલા શું છે. તો અહીંયા આવશે ધોઝ આર કાઇટ્સ. શું આવશે? ધોઝ આર કાઇટ્સ. કાઇટ્સ એટલે પતંગ. આ પતંગો, પેલા પતંગો છે એવો આનો અર્થ ગુજરાતીમાં થાય છે બરાબર. તો આપણે આ તમારે સ્વાધ્યાય પોથીમાં
લખવાનું છે, બરાબર? આ રીતે અને આ વાક્ય સમજવાના છે આ વિડીયો જોઈને. ધીસ અને ધોઝનો અર્થ તમારે બરાબર સમજવાનો છે. ઓકે, બાય બાય.